कल्याण मूर्ति भगवान स्तेषां निःश्रेयसाय स यथा यथा मनोवृत्तिं स्वस्मिन् स्याद् करो तथा जय स्वामी नारायण 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 बोलो स्वामी नारायण भगवान की जय श्री गोपीनाथ जी महाराज श्री हरि कृष्ण महाराज पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण प्रभु ने अपरंपार कृपा थी आपणो आ वचनामृत द्वि शताब्दी महोत्सव खूब धामधूमी थी निर्विघ्नपणे आनंद उत्साह अने उमंग थी सौना सहियारा सेवा पुरुषार्थ थी सौने खूबज रंग चढ़े उमंग चढ़े अने हेत भाव एना हृदय में उमड़का उमटे ए रीते उजवाई रह्यो होय त्यारे आज आ उत्सवनो सातमो दिवस वाला भक्तजनों आपणे बैठा छीए ते लक्ष्मीवाड़ी स्थान आ लक्ष्मीवाड़ी स्थान ज्यां भगवान स्वामीनारायणे अनेक लीलाओ करीने आ भूमि ने अति पावन पवित्र करी छे समग्र लक्ष्मीवाड़ी नी एवी मोजड़ी मूकी शकाय पग मूकी शकाय एवी भूमि कोरी नथी ज्यां स्वामीनारायण भगवान नी मोजड़ी न पड़ी होय चरण न पड़िया होय आपणे ए भूमि में बैठा छीए दादा बापूनी पासे 3600 वीघा जमीन हती एमांथी 1800 वीघा मोटीबा ने लाडूबानी हती भगवान स्वामीनारायण महाप्रभु ने मोटीबाए आ लक्ष्मीवाड़ी अर्पण करी अने एटला माटे आ लक्ष्मीवाड़ी कोनी कहेवाय छे स्वामीनारायण भगवान नी एवी लक्ष्मी
વાડી લાડી લાલની એવી લક્ષ્મી વાડી લાડી લાલની એ એવી લક્ષ્મી વાડી લાડી લાલની અરે લક્ષ્મી વાડી લાડી લાલની ઓઢ્યા જિયા પાતવીયો મુજ પ્રાણ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે હરે આવો ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે એ ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે આ એ લક્ષ્મીવાડી છે જે મુક્તરાજ લક્ષ્મી સ્વરૂપા મોટીબાએ લેખિત રીતે શ્રીજી મહારાજને અર્પણ કરી અને રાજી કર્યા. આ એ લક્ષ્મીવાડી છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ એક વાર બે વાર નહીં 1474 વાર પધાર્યા છે. આ એ લક્ષ્મીવાડી છે જેના જાડવે જાડવે સ્વામિનારાયણ ભગવાન ફર્યા છે, બેઠા છે, સૂતા છે અને અનેક લીલાઓ કરીને આ લક્ષ્મીવાડીના જાડવાઓની પણ સેવા સ્વીકારી છે. આ લક્ષ્મીવાડીની અંદર ફૂલવાડી હતી, અનેક બગીચાઓ હતા, દ્રાક્ષના બગીચાઓ, ફૂલના બગીચાઓ, દરેકનો ભગવાન શ્રી હરિએ સ્વીકાર કર્યો છે. આપણે એક પંક્તિ ઘણી વાર ગાઈએ છીએ કે લક્ષ્મી બાગમાં વાલો બિરાજે, લક્ષ્મી બાગમાં વાલો બિરાજે, લક્ષ્મી બાગમાં વાલો બિરાજે, લક્ષ્મી બાગમાં વાલો બિરાજે, સાથે છે મુક્તય પાર ચતુરવર જોયા શ્રી ધર્મ કુમાર, જોયા શ્રી ધર્મ કુમાર ચતુરવર જોયા શ્રી ધર્મ કુમાર, આંબાના વૃક્ષ નીચે શ્રી હરિ બેઠા, આંબાના વૃક્ષ નીચે શ્રી હરિ બેઠા, મુક્ત સભામો જાર ચતુરવર જોયા શ્રી ધર્મ કુમાર, જોયા શ્રી ધર્મ કુમાર ચતુરવર જોયા શ્રી ધર્મ કુમાર. આખી લક્ષ્મીવાડી શ્રીજી મહારાજની, અને શ્રીજી મહારાજ આ લક્ષ્મીવાડીની અંદર જ્યારે પણ માણકીએ ચડીને પધારતા ત્યારે આજે જ્યાં સ્મૃતિ મંદિર છે ત્યાં સૌથી પ્રથમ માણકી ગોળી ઉભી રાખતા, ત્યાં તુલસીનું વૃંદ હતું, ત્યાં અનેક દેવો મુક્તો અને ઈશ્વરોનો વાસ છે એવી પવિત્ર પાવન ભૂમિ આંગળી બતાવી ભગવાન સ્વામિનારાયણે નિર્દેશ કર્યો અમે અંતર ધ્યાન થઈએ, દેહોત્સર્ગ કરીએ ત્યારે અમારી અંતિમ ક્રિયા અહીંયા કરજો. નિષ્કુળાન સ્વામીએ ખીલી મારી અને નિશાની કરી, અને ત્યાર પછી શ્રીજી મહારાજ આજે જ્યાં બેઠક છે ત્યાં ડભાણિયા આંબાની નીચે રોજ આવીને બેસતા અને કેટલી વાર વચનામૃતોની ત્યાં સભા કરતા. કહેવાનું આ લક્ષ્મીવાડીના ફૂલબાગના છોડવાઓ અને જાડવાઓએ પણ તમન્ના રાખી છે કે અમે અમારા વાલા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજને એન કેન પ્રકારે રાજી કરીએ ત્યારે આપણે તો આશ્રિત છીએ, આપણે પણ કાયમ આ શીખી અને તમન્ના રાખવી કે કોઈ પણ રીતે ટાણે સેવા કરીને ભગવાનના ઉપયોગમાં આવીને શ્રીજી મહારાજને આપણે રાજી કરીએ. આજ અવસર આવ્યો છે ભગવાનને રાજી કરવાનો અને ખરેખરા ભાવથી આપણે આ અવસરમાં જોડાયા છીએ. ત્યારે ગોપીનાથજી મહારાજ આ ઉત્સવમાં જે આવ્યા છે, જે કંઈ સેવા કરી છે, અરે ખાલી દર્શન કર્યા છે, ખાલી કથા સાંભળી છે કે ઉત્સવમાં આવીને પ્રસાદ લીધો છે, એનું પણ જરૂર કલ્યાણ કરશે એવા ભગવાન
આ મહોત્સવમાં પ્રગટ પ્રમાણે રાજી થયા છે. દબાણિયા આંબાની નીચે મહારાજ બેસતા, કેમ? આ દબાણિયો આંબો એવો હતો કે ઋતુ કઋતુ ને છોડી જ્યારે પણ શ્રીજી મહારાજ ઈચ્છા કરે ને ત્યારે મોર બેસતો ને કેરીઓ બેસતી, અને વખતો વખત એ આંબો મહારાજને ઈચ્છા પ્રમાણે કેરીઓ જમાડતો. એટલે વચનાર્થમાં શ્રીજી મહારાજ કહે છે, આ એક દબાણિયો આંબો, દબાણિયા સુખમુનિ અને દબાણિયો બળદ અમારા અર્થે બહુ કામમાં આવ્યા છે. બળદ કામમાં આવ્યા છે, આંબો કામમાં આવ્યો છે. અને આ જ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ગઢપુરના નહીં સમગ્ર સંપ્રદાયના તમામ સંતોને ભક્તો ગોપીનાથજી મહારાજના કામમાં આવ્યા છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અનેક લીલાઓ આ ધરાવ પર થઈ છે ત્યારે લક્ષ્મી બાગના શુભ ભાગ્ય વખાણીએ. પણ ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં પ્રગટ છે એની પહેલી ખાતરી કોઈ જગ્યાએથી મળી હોય તો એ લક્ષ્મીવાડીની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણનો અગ્નિ સંસ્કાર થતો હતો, દાદા ખાચર વિરહમાં જોડતા હતા, ચિત્તામાં પડવા માટે દોડ્યા ત્યારે ગોપાળાન સ્વામી હાથ પકડી બેઠકે મોકલ્યા. અને જેવા દાદા બાપુ દાદા ખાચરે બેઠકે ગયા તો ભગવાન સ્વામિનારાયણ ગુલાબનો હાર પહેરી અને બેઠકે સભા કરીને દિવ્ય સ્વરૂપે બિરાજમાન હતા. દાદા ખાચરને નજીક બોલાવી હાર પહેરાવી બથમાં ઘાલીને મળ્યા ને કહ્યું, દાદા અમે ક્યાં ગયા છીએ? અમે આ સત્સંગમાં પ્રગટ છીએ, આ સત્સંગમાં પ્રગટ છીએ એમ પહેલો કોલ અને પહેલો પુરાવો આપ્યો હોય તો ભગવાન સ્વામીએ આ લક્ષ્મીવાડીમાં આપ્યો છે. એવી આ લક્ષ્મીવાડીની પાવન અને દિવ્ય ભૂમિ છે. દાદા ખાચરને હાર પહેરાયો તો શ્રીજી મહારાજ તો દિવ્ય સભા કરીને બેઠા હતા, તો હાર પણ દિવ્ય હોય. એ હાર આજે ક્યાં છે? સંતો કહે છે એ હાર થોડો વડતાલમાં છે, જ્યાં પ્રસાદીની વસ્તુઓ છે ત્યાં હારના થોડા છેડાના ભાગ આજે પણ બિરાજમાન છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે આ સત્સંગમાં. અને એટલે આપણે ત્યાં ગવાય છે કે હરિ જગના આધાર કીધો તમ સંગ પ્યાર, હરિ જગના આધાર કીધો તમ સંગ પ્યાર, શ્રીજી પ્રગટ વસો છો સત્સંગમાં. ઓ શ્રીજી પ્રગટ વસો છો સત્સંગમાં, હરિ જગના આધાર કીધો તમ સંગ પ્યાર, હરિ જગના આધાર કીધો તમ સંગ પ્યાર, શ્રીજી પ્રગટ વસો છો સત્સંગમાં. ઓ શ્રીજી પ્રગટ વસો છો સત્સંગમાં. ધર્મ ને ભક્તિ કેરા બાળ થઈને, ધર્મ ને ભક્તિ કેરા બાળ થઈને, છપૈયા વાસી કેરા લાલ થઈને, છપૈયા વાસી કેરા લાલ થઈને, આપ્યા છે સુખય પાર હરિ દર્શન કાજ હું તો જુરુ તાર દ્વાર, હરિ દર્શન કાજ હું તો જુરુ તાર દ્વાર, દર્શન આપો ને શ્રીજી મહારાજ રે, ઓ દર્શન આપો ને શ્રીજી મહારાજ રે, ઓ દર્શન આપો ને શ્રીજી મહારાજ રે, ઓ દર્શન આપો ને શ્રીજી મહારાજ. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા પછી સ્વરૂપાન સ્વામી ને પૂર્ણાન સ્વામી પોતાના સંત મંડળની સાથે જે મેથાણથી આવ્યા હતા, જેનો પગ ખેંચાણો હતો, સૌ સંતો
મહારાજના અંતિમ વિધિ પછી ઉન્મત ગંગા એ સ્નાન કરવા ગયા, પણ આ બે સંતો એના મંડળ સહિત ત્યાં બેઠા રહ્યા. રાત પડી, ધગધગ તો અગ્નિ ઠર્યો, રાગ થઈ, છતાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મહારાજ એમ આંખમાંથી આંસુને સારતા રડતા હતા, પુકાર કરતા હતા. એ વખતે અડધી રાત્રિએ ચિત્તાની રાખમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને સંતોને કહ્યું, હું ક્યાં ગયો છું? હું આ ધરતી પર પ્રગટ બિરાજમાન છું, ગોપીનાથજી મહારાજ રૂપે પ્રગટ બિરાજમાન છું, એમ બીજી વાર કોલ આપ્યો. એમ કહેવાય છે કે સૌ સંતોએ પ્રથમ દિવસ દરબારગઢમાં સભા થઈ ગોપાળાન સ્વામી જેવા નિત્યાન સ્વામી જેવા સંતોએ મહારાજના પ્રગટપણાનો મહિમા કીધો. છતાંય એ પહેલી સભા હતી, સભામાં લીમડાના તળે ઢોલિયા પર ગાદી ખાલી હતી, ત્યારે સૌ ભગવાનની અનઉપસ્થિતિનો અનુભવ કરતા હતા, વિયોગથી આંખમાં આંસુને રોકી શકતા ન હતા. ત્યારે પુનઃ સભામાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને એમ બોલ્યા, હે સંતો, તમે મને ગયેલો ના જાણતા, હું આ સત્સંગમાં પ્રગટ છું. આ ગોપીનાથજી મહારાજ રૂપે જ્યારે પણ દર્શન કરવા હોય ત્યારે મંદિર ઉપર મારી મૂર્તિની સામે આવીને ઉભા રહેજો, હું તમારા ભાવને પૂરા કરીશ. એક વાર નહીં, બ્રહ્માનંદ સ્વામી આવ્યા તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈને બ્રહ્માન સ્વામીને ભેટીને બોલ્યા કે હું અહીંયા પ્રગટ છું. પ્રેમાન સ્વામીને અનેક વાર એવા દર્શન આપ્યા. ભગવાન શ્રી હરિ આ સત્સંગમાં પ્રગટ છે એવી પ્રતીતિ આ ભૂમિથી અનેક વાર થઈ છે. પહેલો દાડો અને જે અનુભૂતિ થઈ હતી, 1.5 વર્ષ એટલે કે સંવત 1887 ના વસંત પંચમીના નિત્યાનંદ સ્વામીએ આ ભગવાનના સ્મૃતિ મંદિર ઉપર પથ્થરનું મંદિર બંધાવી પાદુકા પધરાવી હતી. એ પાદુકા પણ મહારાજે પહેલા જ દિવસે પ્રગટ થઈને આપી હતી નિત્યાનંદ સ્વામીને અને કહ્યું હતું, અમારું મંદિર બંધાવજો વાડીમાં અને આ પાદુકા પધરાવજો. મંદિર પૂરું થયે નિત્યાનંદ સ્વામીએ પાદુકાની પ્રતિષ્ઠા કરી અને પાદુકાની પ્રતિષ્ઠા કરી ત્યારે પાદુકાના દર્શન કરતા કરતા તમામ સંતો ભક્તો જે હજારો લાખોની સંખ્યામાં ઉપસ્થિત હતા વાડીમાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પાદુકાનો, અને ત્યારે ફરીવાર મહારાજ યાદ આવતા સૌની આંખો ભીની થઈ, વિયોગનું વાતાવરણ થયું. ત્યારે પાદુકાને હાથ જોડી સંતો ભક્તોએ પ્રાર્થના કરી કે પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી. આ શ્લોક ત્યાંનો છે, આ પ્રાર્થના એ વખતની છે. પલ પણ વિસરે નહીં જો વિસારી, જુગલ ચરણ સોલ ચિન્ન જે હ, નજર સમીપ રહો અમારી તે હ. એમ હજારો સંતો લાખો ભક્તોએ જ્યારે પ્રાર્થના કરી પાદુકાની, એ જ વર્ષ વખતે એટલે કે 1.5 વર્ષ પછી પાછા પુનઃ સૌની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા પરમાત્મા લક્ષ્મીવાડીમાં સંત સભામાં પ્રગટ થયા અને સૌને સાક્ષાત દર્શન દીધા. પાદુકામાંથી પરમાત્મા પ્રગટ થયા. આ એ ભૂમિ છે જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રીજી મહારાજ પ્રગટ થઈને શું બોલ્યા? તમે મુજને અદર્શન જાણો, મને ગયેલો ના જાણો. તમે મુજને અદર્શન જાણો, ગોપીનાથ તે હું જ પ્રમાણો. એ ગોપીનાથ તે હું જ પ્રમાણો. હું અને ગોપીનાથ જુદા નથી, હું પોતે જ ગોપીનાથ સ્વરૂપે છું, માટે મને ગયેલો ના જાણો. આવો પહેલો કોણ પણ આ મંદિર વાડીનું એની પાદુકા પ્રતિષ્ઠાના દાડે પ્રગટ થઈ પાદુકામાંથી ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે. આ એ દિવ્ય ભૂમિ છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ ભૂમિની અંદર એક નહીં 7-7 વચનામૃત પ્રભુ અધ્યા છે, એ આ ભૂમિ છે. યોગીરાજ ગોપાળાન સ્વામી શ્રીજી મહારાજ પાદુકાની પ્રતિષ્ઠા પછી સભામાં પોતાનું પ્રગટપણું બતાવી ખાતરી આપીને અદ્રશ્ય થયા, ત્યારે ગોપાળાન સ્વામીએ એ સભામાં ઊભા થઈ અને આ ભૂમિનો ગોપીનાથજી મહારાજનો ગઢપુર ધામનો મહિમા કીધો.
એમાં ગોપાળાન સ્વામી બોલ્યા, અન્ય તીર્થ જપ કોટી ધા કરે, બીજા અન્ય તીર્થોમાં જઈને કોઈ જપ તપ વ્રત ઉપવાસ કે ઉત્સવ સમય અનુષ્ઠાન કરોડ વાર કરે અને આ લક્ષ્મીવાડીમાં ગઢપુર ધામમાં કોઈ એક વાર કરે એનું સમાન ફળ છે. આ ગોપાળાન સ્વામી બોલ્યા. અને અહીંયા વિહારીલાલજી મહારાજે લખ્યું કે ગોપાળાન સ્વામીનું વાક્ય એટલે વેદ વાક્ય, એનો મહિમા જે બોલ્યા તે જ છે, એમાં ફરક નથી. અહીં કોઈ આવે તો એક વાર નહીં કરોડ વારની જાત્રાને પુણ્ય મળે. આપણે આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ, વાડીમાં ઉજવી રહ્યા છીએ, જ્યાં ગોપાળાન સ્વામીએ કીધું કે અહીંયા કરોડ ગણું પુણ્ય છે. એટલે આ મહોત્સવ સમગ્ર સંપ્રદાયના સંતોને ભક્તોએ ભેળા થઈને ઉજવ્યો છે, ત્યારે આ ઉત્સવ એકવાર નહીં આપણે કરોડ કરોડ વાર ઉજવ્યો છે, એટલું આનું ફળ છે. અને સેવા કરનારા ભક્તોએ પણ એકવાર નહીં કરોડ કરોડ વાર સેવા કરી છે, એટલું વેદવાક્ય પ્રમાણે ગોપાળાન સ્વામીના વચન પ્રમાણે ફળ છે. માટે સૌ સેવા કરનારા, આવનારા, દર્શન કરનારા, કથા સાંભળનારાએ આનો મહિમા સમજવો અને ઓહો ઓહો પણ અનુભવી અને અહીંયાથી જવું. વાલા ભક્તજનો, આ વાડી લક્ષ્મી સ્વરૂપા મોટી બાની, આપણા શાસ્ત્રો એમાં મુખ્ય વચનામૃત ગણાય એનો આ ઉત્સવ. ભગવાન સ્વામિનારાયણની લાઈફ ડાયરી એટલે હરિચરિત્રામૃત સાગર, એની અંદર સ્વામી લખે છે મોટીબાના સદગુણો, કે મોટીબા કેવા હતા. તો કે મોટીબાના સદગુણો એવા હતા કે મોટા મોટા 500 પરમહંસો, મોટા મોટા નંદ સંતો પણ મોટીબાની ક્રિયા અને સદગુણોને જોઈ ભગવાન ગોપીનાથજી મહારાજને અને પ્રગટ હતા શ્રીજી મહારાજ, ત્યારે શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા, કોઈ મનોમન પ્રાર્થના કરતા કે અમારામાં મોટીબાના જેવા સદગુણો આવે અને અમે પણ મોટીબાની જેમ હે પ્રભુ તમને રાજી કરીએ, આવા સદગુણો હતા. એ મોટીબાના ભાગની વાડી મોટીબાએ મહારાજને અર્પણ કરી, એટલે આ વાડી લક્ષ્મી વાડી શ્રીજી મહારાજને કહેવાણી. મોટીબામાં કેવા સદગુણો હતા? સમર્પણપણું, એના જેવું કોનું હોઈ શકે. અનુવૃત્તિપણું, મહારાજને ગમે તે જ કરવાનું, ગમતામાં રહેવાનું. સંતોને ભક્તોમાં આત્મબુદ્ધિ, સંતોને ભક્તોથી અધિક કાંઈ નહીં. અને એટલે દાદા બાપુનો પરિવાર એક વાર નહીં વારે વારે કહેતો કે મારે ઘેર રહે સંત સામટા, એક બે નહીં. સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આય માગુવર નાથ. મોટીબાને શ્રીજી મહારાજે ભલામણ કરી હતી કે તમે પ્રેમાનંદ સ્વામીને જમાડીને જમજો. તો મોટીબાને પણ પ્રેમાનંદ સ્વામી જેવા મહારાજના વાલા સંતમાં કેવું હેત કે પોતે ભૂખ્યા રહે પણ પ્રેમાન સ્વામીને જમાડીને પછી જમે. તો મોટીબાની તમામ ક્રિયાને જોયા પછી પ્રેમાન સ્વામીએ પણ શ્રીજી મહારાજની પાસે શું માંગ્યું? અદ્ભુત પ્રાર્થના કરી. એકવાર શ્રીજી મહારાજને કીધું, મહારાજ મારે પણ આ દાદા બાપુ મોટીબા લાડુબાઈએ જે માંગ્યું છે તમારી પાસે માંગવું છે. શું? અને પ્રેમાન સ્વામી બોલ્યા, હે નાથ દેહના સંબંધી જન્મા મમતા થાવો માં કોઈ કાળ રે, હે નાથ દેહના સંબંધી જન્મા મમતા થાવો માં કોઈ કાળ રે, નાથ અહમ મમતા થાવો સંત મા જે તમને વાલા દયાલ રે, નાથ અહમ મમતા થાવો સંત માજે તમને વાલા દયાલ રે, હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ.
ને રાખીને પાસ રે હે નાથ દાસ તમારા દાસ નો મુજને રાખીને પાસ રે નાથ દર્શન દે જો નિરંતર મારે એટલી છે આશ રે નાથ દર્શન દે જો નિરંતર મારે એટલી છે આશ રે હે નાથ દેહના સંબંધી જનમાં મમતા થાવમાં કોઈ કાળ રે હે નાથ દેહના સંબંધી જનમાં મમતા થાવમાં કોઈ કાળ રે આ મોટી બા એની વાડી એટલે લક્ષ્મી વાડી લક્ષ્મીનો અવતાર હતા એ વાડીના વિશે મહારાજના ચરિત્રોને જેટલા ગાયો એટલા ઓછા શાસ્ત્રો આના લીલાના લખાયેલા છે અંતમાં ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરીએ વચનામૃતનો આ મહોત્સવ વચનામૃત છે 262 આ વચનામૃતનું આપણે અમૃતપાન વર્ષોથી કરીએ છીએ અને આજ 200 વર્ષે પૂર્ણ થયે આ જેનું આપણે ઉત્સવના રૂપમાં અમૃતપાન કરી રહ્યા છીએ સ્વર્ગનું અમૃત પીએ તો કહેવાય કે લાંબી આયુષ્યવાળું થવાય પણ મહારાજની પરાવાણી રૂપ આ વચનામૃતનું પાન કરીએ ને તો અક્ષરધામમાં જવાય માટે રોજ એક વચનામૃત વાંચવું એમ તમામ સત્સંગીએ નિયમ લેવું સીધી વાત કરે રૂબરૂ વાત કરે વચનામૃત દ્વારા શ્રીજી મહારાજ આપણી સાથે એ છે વચનામૃત સારિંગપુરના કેટલા વચનામૃત તો કે 18 કાર્યાણીના 12 લોયાના 18 પંચાળાના 7 વડતાલના 20 અને અમદાવાદના 3 ટોટલ કરીએ તો 78 થાય અને કેવળ ગરડા પ્રથમના ગણીએ તો 78 એટલે 184 વચનામૃત ગઢપુરના છે અને એની સામે 78 વચનામૃત આખા સંપ્રદાયના છે એટલે કહેવાય છે કે ગરડું સ્વામિનારાયણ ભગવાનનું ઘર છે અને ઘર ધણી હોય એ ઘરે જ જાજુ રહે એની આ સાબિતી છે 3.5-4 વર્ષના ટૂંકા ગાળામાં આટલા બધાય આ ગઢપુર ધામની અંદર મોટા વિકાસના કાર્યો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય ચેરમેન સ્વામી સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી હરજીવન દાજી સ્વામી એમના ગુરુ ગુરુ મહારાજ પુરાણી સ્વામી ભાનુપ્રકાશ દાજી સ્વામી કોઠારી સ્વામી ગઢપુરના વડીલ ગુરુજન સંતો આ બધાયના સહિયારા પુરુષાર્થની સાથે આ મહોત્સવમાં આખા સત્સંગના તમામ સંતો તમામ ભક્તોના સહિયારા પુરુષાર્થથી આ મહોત્સવ એને આજ સુવર્ણ કળશ ચડી ગયો છે આ સુવર્ણ કળશ આ મહોત્સવને ચડ્યો છે એની ખાતરી અનુભૂતિ આજ સૌ સંતો ભક્તોને થઈ રહી છે વાલા ભક્તો આટલું બધું સારું કામ થતું હોય આટલા ટૂંકા ગાળામાં તમે કે સાંભળ્યું છે મોટા ભાગે 5 વર્ષમાં એકાદ કે 2 મોટા મોટા કામ આપણે કરી શકીએ તો બતાવી શકીએ કે હા અમારા વખતમાં આટલા કામ થયા 20 વર્ષનો ગાળો જે ગયો તે પણ 3.5-4 વર્ષના ટૂંકા ગાળામાં ગઢપુરમાં તમે જુઓ પાયાથી લઈ શિખર સુધી મૂળ મંદિર એનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ટૂંક સમયમાં ઘેલાઘાટનો જીર્ણોદ્ધાર શરૂ થશે વાડીનું ભગવાનનું મંદિર આજ સુવર્ણથી ચમકી રહ્યું છે ભગવાન ગોપીનાથજી મહારાજની સામે નૂતન ગોપીનાથજી દેવ પ્રવેશ દ્વાર લગભગ 70% કામ પૂરું થયું છે વાડીમાં પ્રવેશ કરીએ તો નૂતન પથ્થરનો દ્વાર નિર્માણ થવા જઈ રહ્યો છે એવા અનેક કામ નિષ્કળાન સ્વામીની ઓરડીનો જીર્ણોદ્ધાર દાદા બાપુના ત્રણેય દરબારગઢના જીર્ણોદ્ધારનો અદ્ભુત વિકાસ થયો છે હજી તો અનેક કાર્યો બાકી છે અને બહુ થાય બહુ થાય ને અમે તમે જાણો છો કે બહુ કોઈ કમાય ને તો એટલો જ જીએસટી ભરવો પડે એટલે બહુ વાહ વાહ થાય મહોત્સવની તો થોડો જીએસટી તો આપણે ભરવો પડે પણ એની ચિંતા નહીં કારણ કે શેઠ કોણ છે આપણો સામળિયો શેઠ ગોપીનાથજી મહારાજ છે એટલે આનંદ આનંદ છે આ મહોત્સવમાં અમને પણ અમારા ગુરુ પરમ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ કેશવ દાસજી સ્વામીની સ્મૃતિમાં
ગોપીનાથજી દેવ પ્રવેશ દ્વારના સેવાનું કાર્ય મળ્યું છે ત્યારે મારા ગુરુ પરમ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપ દાજી સ્વામી ગુરુકુલ નાહિયેર, પૂજ્ય વાસુદેવ સ્વામી, ડીકે સ્વામી, વિષ્ણુ સ્વામી આદિ સંત મંડળ અને અમારા યજમાન ભક્તોમાં પરમ પૂજ્ય ઘનશ્યામભાઈ શિવાભાઈ ખાંદલી, પરમ પૂજ્ય અર્જણભાઈ આંબાવાડા ત્રષ્ટિ શ્રી ગઢપુર મંદિર, એના જી બાપાનો પરિવાર તેમજ એમની પ્રેરણાથી અનેક ભક્તોએ સેવા કરી છે અને મોટું સેવાનું કામ અમને મળ્યું છે. તેથી અમે પણ અમારા સંત મંડળ અને ભક્ત મંડળને ખૂબ વધારે ભલામણ કરીએ છીએ કે વિશેષ ને વિશેષ આવા સેવાના કાર્યો થાય અને ભગવાન શ્રી હરિ વિશેષ ને વિશેષ રાજી થાય. આપ સૌ પણ અમને ભક્તોને વિશેષ ને વિશેષ રૂડા આશીર્વાદ આપજો કે જેથી કરીને વિશેષ ભગવાનની સેવા કરી સત્સંગમાં જોડાઈને વિશેષ મહારાજને રાજી કરી શકીએ. આ પ્રાર્થના સાથે આવો અહીંયા કથાને વિરામ આપીએ. બોલો શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની જય.